નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આપણે આ વિડિયોના ધોરણ 2 વિષય છે કલર પાઠ 9 આપણે સૌ તોફાની એ આપણે આગલા વિડિયોમાં જોયું, વાંદરાઓના તોફાન જોયા, એનું ગીત ગાયું. હવે આજે આપણે એક આપણા જે જૂના ઇતિહાસ છે ને એની વાત છે. ઇતિહાસમાં જે નાના નાના રાજકુમારો છે એ લોકો કેવી રીતના રમતા હતા અને કેવી રીતના એ લોકો એકબીજાના તોફાન કરતા હતા એ આપણે જોવાનું છે. તો જો તમે વાત સાંભળી બેસે મહાભારતમાં ટીવીમાં મહાભારત જોયું બધે, એમાં ભીમ ને અર્જુન ને દુર્યોધન ને યુધિષ્ઠર ને સાંભળ્યા છે નામ મહાભારતમાં આવતા હતા? હા, તો આમાં પાંડવો અને કૌરવની વાર્તા છે. આપણા મહાભારતમાં પાંડવો અને કૌરવ આવે ને એ લોકોની વાર્તા છે. જ્યારે એ લોકો નાના નાના હતા ત્યારે લોકો એ કેવી રમત રમતા હતા એ આપણે આમાંથી સાંભળવાનું છે અને રમતા રમતા શું કરતા હતા એ પણ આપણે જોવાનું છે. તો ચાલો મારા સાથે તમે 115 નંબરનું પેજ કાઢો એટલે હું બોલું ને ત્યારે તમે લોકો પણ એમાં નજર રાખો એટલે પાછું બીજે રિપીટ થાય અને પ્રશ્ન જવાબ પણ સરસ મજાના આવડે છે. તો ચાલો, હસ્તિનાપુર નામનું ગામ હતું. આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા. હસ્તિનાપુર નામનું એક ગામ હતું, એમાં 105 રાજા. એટલે તમને ખબર જ છે કે પાંડવો કેટલા હતા, તો કે 5, અને કૌરવો કેટલા હતા, 100. એમ કરી અને બધા રાજકુમાર કેટલા થાય, 105 રાજકુમાર થાય. 5 પાંડવ અને 100 કૌરવ. નાના નાના રાજકુમારો ખાય પી રમે અને મજા કરે. એકવાર પાંચે પાંડવો બગીચામાં રમતા હતા એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ ત્યાં આવ્યા. જો પાંડવોના જે મોટા ભાઈ હતા ને એનું નામ શું હતું? યુધિષ્ઠર. અને કૌરવોના જે મોટા ભાઈ હતા એનું નામ શું હતું? દુર્યોધન. તો દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે. એમાંય ભીમ માટે તો કૌરવના મનમાં બહુ જ ખીજ. ભીમ હતો ને એકદમ બહુ જ બળવાન હતો અને એ કોઈ પણ માને નહીં અને બધા સાથે લડવામાં બધીમાં એ પહોંચી શકતો એટલે આ કૌરવને ભીમ છે ને જરાય ગમતો ન હતો. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક શોધતા હતા. એક દિવસની વાત છે, દુર્યોધન પાંડવોને કહે, ચાલો આપણે ભેગા મળી અને આમને પીપડી રમીએ. ભીમ અને અર્જુને તો રમવાની ના પાડી, પરંતુ યુધિષ્ઠરને કહ્યું કે હા ચાલો આપણે સાથે રમીએ. યુધિષ્ઠરની વાત બધા પાંડવ માને. રમવાનું શરૂ થયું. કૌરવે એવું વિચાર્યું કે ભીમને દાવ આપવો અને આપણે ઝાડ પર ચડી જવું. એ ઝાડીઓ ઝાડ પર ચડી નહીં શકે અને મજા આવશે. જો આ બધાને ભીમથી ચીડ હતી એટલે એણે શું કીધું, આંબી પીપડી રમત રમીએ ને એટલે બધા સંતાઈ જાય અને જે આ એક હોય ને એ આપણે અત્યારે કે સંતાવાળા રમીએ કેવી રીતના હોય એ કાઢે બીજા બધાને સંતાઈ જવાનું પછી એને ગોતવાનું. તો આને એમ કે આપણે ઝાડ ઉપર ને ચડી જશું ને એના બાગમાં રમતા હતા ઝાડવા ઉપર આપણે સંતાઈ જશું તો ભીમ તો આપણે પકડવા નહીં આવે કે ઝાડીઓ ચડી નહીં શકે એટલે આપણે એને ખીજવશું અને મજા કરશું. તો ભીમનો દાવ આવ્યો. ભીમે આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું. 1, 2, 3, 4, 10, 11, 12, 20, 30, 50, 80, 90, 91, 92 અને 100. જો 100 લગીને એને ગણ્યા, આંખ ઉગાડીને આજુબાજુ જોયું તો કોઈ જોવા મળ્યું નહીં. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસીને હસતા હતા. ભીમ ઝાડ નીચે ગયો. કૌરવો ભીમને ખીચવા માંડ્યા, એ ઝાડિયા એ ઝાડિયા, ઝાડીઓ ભીમ ઝાડ ઉપર ચડશે કેમ? જો કૌરવો અને દુર્યોધન અને ઝાડ ઉપર બેસી ગયા અને આ ભીમને શું ખીજવા માંડ્યા કે એ ઝાડિયા, એને તો એટલું જોયું કે ભીમને એમને ગુસ્સો દેવડાવી અને એ અમારા સાથે ઝઘડો કરે. પણ આંબલી પીપડીનો દાગ દેવા આપણે એ હસશે કેમ? ભીમ વિચારો પડ્યો, વાત તો સાચી છે, હું ઝાડ પર કેવી રીતે ચડું? કારણ કે એ એકદમ હેલ્ધી હતો, એકદમ જાડો હતો એટલે ચડી શકે એમ ન હતો. તે તો કૌરવોએ ફરીથી બોલ્યા, કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોકટ જશે. ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે તો નીચે જશે. ભીમને તો બહુ ગુસ્સો આવ્યો અને જોરથી ઘૂમ પાડી. એના મોટા અવાજથી 1-2 કૌરવો તો ગુંજવા લાગ્યા. જો એને એકદમ ખીચવા માંડ્યા, એકદમ ગુસ્સો કરી દેવડાવા માંડ્યા કે જો કોકના ટેકે ચડશો ને તોય પણ એટલે કે તું ચડી શકીશ નહીં, ઝાડની ડાળીમાં પગ મૂકીને કરીશ તો એની ડાળ તૂટી જશે પણ તું અમને અટકી શકીશ નહીં. અને ભીમને તો એકદમ જોરથી ગુસ્સો આવ્યો કે મોટી બધી ડાળ નાખીને, તો એના અવાજથી ને તે 2-3 કૌરવો તો નીચે ધ્રુજીને પડ્યા. ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો, ધરતી ધ્રુજી 2-3 કૌરવો તો ઓ મારે કરીને નીચે પડ્યા. ભીમે તો જેવો એનો પગ પછાડ્યો ગુસ્સામાં ને, તો 2-3 ઝાડ ઝાડ ઉપરથી એમને નીચે પડી ગયા. ભીમ હજી પણ ગુસ્સામાં હતો કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર હતા અને ભીમને ખીજવતા હતા.
ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે તો આ ઝાડના થડને જોરથી મૂકો માર્યો. આખો ઝાડ ધ્રુજી ગયો. ઝાડ પાછો તો મરી ગયા. ઉમારે મોટા નીચે પડકાયા. આ જોઈને ભીમે યુક્તિ સૂજી એને તો ઝાડના થડને બાથમાં લઈ અને જોર જોરથી બોલાવવા માંડ્યો. આખો ઝાડ હિલોડા લેવા માંડ્યું. ઝાડ મળવાથી દુર્યો તો અને દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટપોટો નીચે પછડાયા. અને દુર્યોધન તો ઊંધે માથે પડ્યો અને ભીમ દુર્યોધનને અડી ગયો. દાવ દુર્યોધન પર આવી ગયો એટલે ભીમ ખુશ થયો. જોયું ને ભીમે કેવી યુક્તિ કરી કે આ બધાને હું ચડીને ત્યાં આંબી નહીં શકું પણ એ લોકો નીચે ઉતરવા માટે કેમ કરું. તો જો ભીમ તો બહુ જ તાકાતવાળો અને શક્તિશાળી હતો એટલે એણે આ કૌરવોને એકદમ પગ પછાડ્યો એટલે ચાર પાંચ કૌરવો નીચે પડી ગયા. જે દુરાપાત્ર હતા ને એ અને દુશાસન અને દુર્યોધનને કરવા માટે એણે શું કર્યું ઝાડને બથમાં લીધું અને જો જોરથી આમ હલાવ મળ્યો ને તો દુર્યોધન અને દુશાસન પણ નીચે પડ્યા. અને પછી ભીમે કોને આવ્યા છેલ્લે કોના ઉપર દાવ આવ્યો દુર્યોધનને આવ્યા એટલે દાવ પછી આવશે દુર્યોધન ઉપર. અને ભીમ ખુશ થઈ ગયો અને એનો દાવ પૂરો કર્યો. હવે આપણે સાચા વાક્યની સામે ખરાબ નિશાની કરી અને વાક્ય લખવાનું છે. તો દુર્યોધનને ભીમ બહુ ગમે છે તેમાં શું આવશે ખોટું. તો સાચું વાક્ય શું થશે કે દુર્યોધનને ભીમ બહુ ગમે નહીં. ભીમે દુર્યોધનને મૂકો માર્યો એ પણ ખોટું આવશે. એ ભીમે મૂકો કોને મારેલો હતો ઝાડના થડને એટલે ખોટું વાક્ય કરવાનું છે. છેવટે દુશાસન પર દાવ આવ્યો એ પણ ખોટું. છેવટે દુર્યોધન પર દાવ આવ્યો કૌરવો ઝાડ પરથી નીચે પડકાયા એ સાચું છે એટલે એની જેવું લખવાનું. પાંડવો યુધિષ્ઠરની બધી વાત માને એ પણ સાચું છે. યુધિષ્ઠર મોટા ભાઈ હતા. પાંડવો પાંચે પાંચ પાંડવો બહુ ડાયા હતા એટલે જેમ મોટા ભાઈ કહીને એમ બધા એનો માનતા હતા. ભીમ ખૂબ જ શક્તિશાળી હતો તે પણ સાચું છે એટલે એને લખવાનું છે. ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવો નીચે પડ્યા એ ખોટું છે. પાંડવોની જગ્યાએ આપણે શું લખવાનું કૌરવો નીચે પડ્યા. હસ્તિનાપુરના રાજકુમારો એટલે પાંડવો અને કૌરવો એ સાચું છે એટલે એને લખવાનું છે. આમને પીપળી રમવાની કૌરવોને બહુ મજા પડી એ પણ સાચું છે એટલે કૌરવોને મજા પડી અને બધાને મજા પડી. આમને પીપળી રમવાની બધા રાજકુમારોને મજા પડી એ આપણે સાચું લખવાનું છે. ચલો હવે આ વિડીયો દ્વારા હું તમને આ પાઠ પૂર્ણ કરું છું. પછી આના જે સ્વાધ્યાય છે એ આના પછીના વિડીયોમાં આપણે કરશું. ત્યાં સુધી બધા આવીને આવજો.